નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું તો આજે આપણે જોઈએ ઘણા લોકોને એક જ ફરિયાદ હોય છે કે વારંવાર થાક લાગે છે અશક્તિ આવી જાય છે થોડુંક કામ કરીએ અને આપણે થાકી જઈએ છીએ તો એનું શું કારણ છે ઘણા લોકોને મોઢામાં તાદા પડે છે જીભ આવે છે ઘણાને હાથે કે પગે વારંવાર ખાલી ચડે છે શ્વાસ લેવાની તકલીફ પડે છે ચક્કર આવે છે તો આ બધું કયા કારણથી થાય છે અને એના ઉપાયો શું છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ તો આપણે જોઈએ તો જે લોકો શાકાહારી છે અને દૂધનો ઉપયોગ ઓછો કરે છે ખાવાની અંદર એ લોકોને બી ટ્વેલની ઉણપ ચોક્કસ થઈ શકે છે તો બી ટ્વેલની ઉણપ થાય તો શું થાય તો બી ટ્વેલની ઉણપ થાય ત્યારે આપણા શરીરની અંદર રક્ત બનવાનું ઓછું થાય છે જેના કારણે શરીરની અંદર ઓક્સિજનનું પરિભ્રમણ થઈ શકતું નથી યોગ્ય રીતે એટલે યોગ્ય રીતે ઓક્સિજનનું પરિભ્રમણ ન થવાને કારણે આપણને ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અથવા કામ કરતાં કરતાં આપણે થાકી જઈએ છીએ કે આપણને કામ કરતાં કરતાં શ્વાસ ચડે છે એવો પણ અનુભવ થઈ શકે છે બી ટ્વેલ્વની ઉણપના કારણે શરીરમાં રક્તકણો યોગ્ય પ્રમાણમાં બનતા નથી એના કારણે જ્ઞાનતંતુઓ પર પણ અસર પડે છે અને એના કારણે જ્ઞાનતંતુઓ પર અસર પડવાથી ઘણીવાર માણસો ડિપ્રેશનમાં આવી જાય છે મગજ ડિસઓર્ડર કરે છે અથવા વારંવાર મૂડ બદલાય છે અથવા આપણને ચિત્તભ્રમણ પણ થઈ શકે છે દ્રષ્ટિ ઉપર પણ એની અસર પડે છે જ્ઞાનતંત્ર ઉપર અસર થવાથી આપણી દ્રષ્ટિ ઉપર એની અસર પડે છે અને એના કારણે આંખોમાં જોખમ આવે છે કે ધૂંધળું દેખાય છે એવું પણ બની શકે છે એ પછી જોઈએ તો ચામડીના રોગો પણ થઈ શકે છે મોઢા ઉપર કાળા ડાઘા પડવા મોઢામાં ચોદા પડવા જીભ આવી જીભ લાલ થઈ જવી જીભમાં સોજો આવવો કે જીભ ઉપર ચીરા પડવા એવું પણ બી ટ્વેલની ઉણપના લીધે થઈ શકે છે પછી જોઈએ ઘણીવાર હાથે કે પગે કીડી ચટકા ભરતી હોય એવો આપણને અનુભવ થાય છે તો એ પણ બી ટ્વેલ્વની ઉણપના કારણે થઈ શકે છે આ બધા જે મેં લક્ષણો કીધા એ બી ટ્વેલના હોઈ શકે છે અને બીજી કોઈ તકલીફ હોય શરીરમાં બીજો કોઈ રોગ થયો હોય તો એના પણ લક્ષણો હોઈ શકે છે એટલે ડોક્ટરને બી ટ્વેલનો ચેકઅપ કરાવ્યા પછી જ આપણે નિર્ણય લઈ શકીએ કે આ બી ટ્વેલની જ ઉણપ છે તો બી ટ્વેલની ઉણપ હોય આપણે ડૉક્ટરની સલાહ મુજબ એનો જે પાંચ ઇન્જેક્શનનો કોર્સ આવે છે એ આપણે કરી શકીએ છીએ એ સિવાય દૂધ દહીં સોયાબીન ફણગાવેલા મગ આ બધી વસ્તુઓ ખાવાથી આપણી અંદર બી ટ્વેલની કમી ઓછી થાય છે બી ટ્વેલ આમ જોઈએ તો મીટ એટલે કે માંસાહાર એટલે કે માછલી અને ડેરી પ્રોડક્ટમાંથી મળી રહે છે દૂધ દહીં વધારે ખાવું ફણગાવેલા મગ ખાવા તો જેથી કરીને આપણા શરીરની અંદર બી ટ્વેલની ઉણપ નહીં આવે થેન્કસ ફોર વોચિંગ મા વિડીયો થેન્ક યુ